ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ ફરી એક વખત આપ સૌનું ધોરણ 9ના વિષય વિજ્ઞાનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં 9મા નંબરનું લેસન બળ તથા ગતિના નિયમો એના વિશેની ચર્ચા કરીશું. હવે આ લેસન આપણે સમજીએ એ પહેલાં આપણે 8મા નંબરનું જે ગતિ એ લેસન છે એના વિશેની થોડી વાત કરી લઈએ. આપણે ગતિની અંદર વિવિધ પ્રકારની ગતિની ચર્ચા કરી, સુરેખ ગતિ, વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ વગેરે તમામ પ્રકારની ગતિ. કોઈ પદાર્થ ઢાળ ઉપરથી ગબડે તો એ પ્રકારની ગતિ કેવી હોય, સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો કેવી ગતિ હોય, કે આપણે વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા તેની સમજૂતી મેળવી, વિવિધ ઉદાહરણો દ્વારા આપણે સમજૂતી મેળવી, તેની આલેખાત્મક રીતે પણ સમજૂતી મેળવી. હવે આપણને અહીંયા પ્રશ્ન એ થાય છે, ગતિના પાઠને આપણે યાદ શા માટે કરવો પડ્યો 9મા નંબરના પાઠમાં અથવા તો બળના પાઠની અંદર? તો ગતિના પાઠને આપણે યાદ એટલા માટે કરવો પડે છે કે કોઈપણ પદાર્થ ગતિમાં આવે છે એ ક્યારે કહેવાય, અથવા તો આપણને કેવી રીતે ખબર પડી કે તે પદાર્થ અત્યારે ગતિમાં આવી રહ્યો છે, એના જ વિશેની સમજૂતી આપણે આ પાઠની અંદર મેળવીશું. પણ આપણે એના વિશેની ચર્ચા કરીએ ને એ પહેલાં જરા હજારો વર્ષો પહેલાં, હજારો વર્ષો એટલે લગભગ 800,000 કે કદાચ એનાથી પણ જૂની વાત છે, એરિસ્ટોટલ નામના એક તત્વચિંતક, ગ્રીક તત્વચિંતક હતા. એ ખરેખર કોઈ વૈજ્ઞાનિક નહોતા પણ એક તત્વજ્ઞાની હતા. એમના સમય દરમિયાન એમનું તત્વજ્ઞાન ઉપરની ચર્ચા અને એમના જ્ઞાનના કારણે એમની લોકોનામાં ખૂબ નામના હતી, લોકો એમને ખૂબ માનતા હતા. એમના દરેક બોલાયેલા કથન અથવા તો શબ્દોને બહુ જ મહત્ત્વ આપવામાં આવતું હતું. તે સમયના રાજા મહારાજાઓથી લઈને તમામ સામાન્ય વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના તમામ લોકોની અંદર તેઓ ખૂબ લોકપ્રિય હતા. અને આ ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે એક એવું સ્ટેટમેન્ટ આપેલું હતું ગતિ બાબતે. એરિસ્ટોટલે એ રીતે કહ્યું હતું કે જો કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો તે અવિરત રીતે ગતિ જ કર્યા કરે છે. એટલે એરિસ્ટોટલના મતાનુસાર એવું કહી શકાય કે જો કોઈ એક પદાર્થ ગતિમાં આવ્યો હોય તો તે પદાર્થ ગમે તે પ્રકારની પરિસ્થિતિ કે વાતાવરણ હોય તો તે અવિરત રીતે ગતિ જ કર્યા કરે છે. આપણે આ વસ્તુને જરા એક સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે કોઈ સમતલ સપાટી ઉપર કોઈ લખોટીને અથવા તો કોઈ દડાને તમે હાથ વડે કે પગ વડે મારીને ગબડાવો છો. હવે આ પદાર્થ એક વખત ગતિમાં આવી ગયો તો તે અવિરત રીતે દરેક પ્રકારની તમામ પ્રકારની પરિસ્થિતિમાં ગતિમાં અને ગતિમાં જ રહેવો જોઈએ. આ જે કથન હતું એ એરિસ્ટોટલનું હતું. હવે તે સમયના લોકોએ આ કથનને સાચું પણ માની લીધું અને એને ગતિ વિષયક એક સંશોધન માનીને આગળ વધ્યા. પરંતુ એના વર્ષો બાદ એક વૈજ્ઞાનિક આવ્યો, ગેલિલિયો, અને ગેલિલિયોએ આ કથનને પોતાની કેટલીક પ્રવૃત્તિઓ અને પોતાના કેટલાક પ્રયોગો દ્વારા ખોટું સાબિત કર્યું. આપણો અહીંયા એવો કહેવાનો અર્થ ક્યાંય નથી કે ગેલિલિયો સાચા હતા અને એરિસ્ટોટલ ખોટા હતા. એરિસ્ટોટલે જે કંઈ આપ્યું હતું એ એમણે વૈજ્ઞાનિક પદ્ધતિ કે વૈજ્ઞાનિક અભિગમના આધારે નહીં, પરંતુ માત્ર પોતાના અનુભવના આધારે કથન આપેલું હતું. એ કોઈ વૈજ્ઞાનિક નહોતા પણ એ તત્વજ્ઞાની હતા. જ્યારે ગેલિલિયોએ જે કંઈ કથન આપ્યું હતું એણે કેટલાય પ્રયોગો કરેલા હતા, જે પ્રયોગો વિશેની આગળ આપણે ચર્ચા કરીશું. તો હવે એ સમયે ગેલિલિયો અને એરિસ્ટોટલ વચ્ચેનો જે સમયગાળો છે ને એ સમયગાળો કદાચ ઘણા વર્ષોનો હતો, પણ તેમ છતાં ગેલિલિયોને એરિસ્ટોટલની ખ્યાતિ એમના મૃત્યુ બાદ પણ એટલી પ્રસરેલી હતી કે એની અગેન્સ્ટમાં ગ્રીક સામ્રાજ્યથી લઈને યુરોપના કે વિશ્વના અન્ય કોઈપણ રાજ્યોની અંદર કોઈપણ અઘટિત પ્રકારનું કથન કરવું ખૂબ મુશ્કેલ વાત હતી. અને ગેલિલિયોએ વૈજ્ઞાનિક અભિગમથી જે કેટલીક પ્રવૃત્તિઓ અને પ્રયોગો દર્શાયા એના આધારે એણે એરિસ્ટોટલના કથનને ખોટું સાબિત કર્યું. અને આ બાબતને લઈને એવું માનવામાં આવે છે કે જે તે સમયે જે તે મહારાજાએ ગેલિલિયો જે દેશનો વતની હતો
એણે સંશોધન જે જગ્યાએ કર્યા હતા ત્યાંના મહારાજાએ ગેલિલિયોને થોડાક સમય માટે જેલની અંદરની સજા પણ આપી દીધી, કારાવાસ આપી દીધો. કારણ એક જ હતું, એમનો ગુનો એક જ હતો કે એમણે જે તે સમયના મહાન તત્વજ્ઞાની એરિસ્ટોટલને ખોટા સાબિત કર્યા હતા. પણ ગેલિલિયો એ ધૂની મગજનો વ્યક્તિ હતો, વૈજ્ઞાનિક હતો, એના જેલના કારાવાસ કે એ બધાની કોઈ ચિંતા નથી. એટલે એણે જેલની અંદર જઈને જેલની દિવાલો ઉપર પણ વિવિધ પ્રકારના ચિત્રોને બધું દોરી દોરીને પોતે જે કંઈ કથનો આપ્યા હતા ને બધા કથનોની માહિતી એની સાંકેતિક ભાષામાં અને આકૃતિના સ્વરૂપની અંદર જેલની આખી દિવાલો ઉપર એણે ચિતરી નાખ્યો. સમય જતાં જ્યારે જે તે જગ્યાના રાજા મહારાજાને આ બાબતનું જ્ઞાન થયું અને એમણે આ બાબતની જ્યારે પોતે આવીને સ્વયં તપાસ કરી ત્યારે એ પોતે પણ છોભીલા પડી ગયા અને એમણે ગેલિલિયોની જે દલીલો સાંભળી ગતિ વિષય એના આધારે એમને પોતાને પણ પસ્તાવો થયો. ગેલિલિયોને વર્ષો સુધી કારાવાસ આપ્યો તે બાબતનો, એમણે જે ગેલિલિયોને મુક્ત કર્યો અને ગેલિલિયોએ પોતાની જે વિવિધ પ્રવૃત્તિઓના આધારે વિવિધ પ્રકારના પ્રયોગોથી જડત્વનો નિયમ આપ્યો અને આ જડત્વના નિયમનું આગળ જતાં ગતિ વિષયક કન્સેપ્ટ અને ગતિ વિષયક ખ્યાલો આપવાના મહાન એવા વૈજ્ઞાનિક શ્રી સર આઇઝેક ન્યૂટને પણ ઘણું સમર્થન કર્યું અને આઇઝેક ન્યૂટનના આધારે ગતિના વિવિધ પ્રકારના નિયમોની આપણને માહિતી મળી. આમ ગતિની વાત બળપાઠની અંદર એટલા માટે કરવામાં આવે છે કે તેની અંદર વિવિધ પ્રકારની બળની પરાકાષ્ઠામાં અથવા તો બળની પૂર્વ ભૂમિકામાં ક્યાંક ને ક્યાંક ગતિ છે, અથવા તો એવું કહી શકાય કે કોઈપણ પદાર્થ ગતિ બળ વગર કરી શકતો નથી. તો આપણે એના વિશેની કેટલીક ચર્ચાઓને આગળ વધારીએ. તમે તમારી સ્ક્રીન ઉપર વિવિધ પ્રકારની છબીઓ અથવા તો આકૃતિઓ જોઈ શકો છો, વિવિધ પ્રકારના ચાર્ટ તમે જોઈ શકો છો. એ ચાર્ટના આધારે હું અહીંયા તમને જે કંઈ સમજાવવા માગું છું તમે બહુ સરળતાથી સમજી શકશો. અહીં તમને તમારી સ્ક્રીન ઉપર એક બાળક ફૂટબોલ રમતો ચાર્ટ દેખાય છે. હવે બાળક સ્થિર ઊભો છે અને ફૂટબોલ પણ આપણને એનાથી થોડેક દૂર અંતરે સ્થિર દેખાય છે. સો બાળક ફૂટબોલની સામે જોયા કરવાથી ફૂટબોલમાં કોઈ ગતિ આવવાની છે? આપણે એનો જવાબ જાણીએ છીએ ના. તો આ ફૂટબોલને ગતિ કરાવવા માટે શું કરવું પડશે? નિશ્ચિત રીતે બાળકે તે બોલની તરફ વેગથી જઈને તેના પગ દ્વારા એ બોલને એક કિક મારવી પડશે. એ કિક મારવાનો અર્થ શું થયો? કિક મારશે એટલે બોલ તરત જ કોઈ પણ એક દિશાની અંદર આગળ વધશે. કઈ દિશામાં આગળ વધશે? તો જે દિશામાં એણે કિક મારી હશે દડાને એ તરફ. તો અહીંયા કિક મારવી એને વિજ્ઞાનની ભાષામાં શું કહી શકાય? આપણે એવું કહી શકીએ કે બોલની ઉપર બાળકે તેના પગ સ્વરૂપનું બળ આપ્યું. આ બળ કેવા પ્રકારનું છે? તો આ બળ તો ચોક્કસ પ્રકારનું બાહ્ય બળ જ કહી શકાય ને, કારણ કે બોલની અંદરથી બળ નથી લાગ્યું, એ બોલની ઉપર બહારથી બળ લગાડવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે શું કહેવા માગીએ છીએ કે જ્યારે કોઈપણ પ્રકારના પદાર્થને ગતિમાં લાવવો હોય, તમે આઠમા પાઠમાં ગતિ ભણી ગયા પણ એ પદાર્થ ગતિમાં કેવી રીતે આવે છે એના વિશેની વાત નથી કરી. આપણે અહીંયા એ ચર્ચા કરીએ છીએ કે પદાર્થ ગતિમાં આવે છે તો કેમ આવે છે, એ ગતિમાં લાવવા માટે કયા કારણો જવાબદાર છે. તો અહીંયા આ દડાનું અને પેલા બાળકના ઉદાહરણ પરથી આપણે એટલું સ્પષ્ટ રીતે સમજી શકીએ અથવા તો કહી શકીએ કે બોલ ઉપર જ્યારે બાળકના પગ દ્વારા બાહ્ય બળ લગાડવામાં આવે છે કિકના સ્વરૂપમાં, ત્યારે જ એ દડો ગતિમાં આવે છે. હવે ગતિમાં આવીને કઈ દિશામાં ગતિમાં કરે છે એ પણ સમજવું બહુ જરૂરી છે. તો પગ દ્વારા કિક દડાની ઉપર જે દિશામાં આપવામાં આવે છે અથવા તો મારવામાં આવે છે, દડો પણ એ જ દિશામાં આગળ વધે છે. એટલે અહીંયા એવું આપણે નિશ્ચિત રીતે કહી શકીએ. આમ શું માત્ર આ દડા માટે જ આ ઘટના સાચી છે અથવા તો આ વાત સાચી છે? જી બિલકુલ નહીં. દડા સિવાય અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ માટે આ વાત એટલી જ સાચી સાબિત થઈ શકે છે કે જ્યારે કોઈપણ પ્રકારના પદાર્થને તેની સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લાવવો હોય
तो ते पदार्थ पर निश्चित प्रकारनो निश्चित दिशानी अंदरनो बाह्य बल लगाड़वू पड़े छे। आपणे विविध उदाहरण द्वारा आ वातने हजू वधु समर्थन आपवानो प्रयत्न करिए। આગળના ચાર્ટની અંદર તમારી સ્ક્રીન ઉપર તમને એક લંઘન આકારનો પદાર્થ અથવા તો ચોસલું એ દેખાય છે। આ પદાર્થ અત્યારે એની કુદરતી અવસ્થા અથવા તો સ્થિર અવસ્થામાં છે। હવે જ્યાં સુધી આ પદાર્થ ઉપર કોઈપણ સ્વરૂપનું કોઈપણ પ્રકારનું બાહ્ય બળ આપવામાં નહીં આવે તો શું થશે? શું પદાર્થ આપોઆપ ગતિ કરશે? આપણે એનો જવાબ જાણીએ છીએ, બિલકુલ નહીં। એ પદાર્થ આપોઆપ બિલકુલ ગતિ કરી શકશે નહીં। તો એ પદાર્થને ગતિમાં લાવવા માટે શું કરવું પડશે? તો આપણે હમણાં જે પેલા બાળકનું અને ફૂટબોલનું ઉદાહરણ ભણ્યા એ જ વસ્તુ અહીંયા કંઈક કરવી પડશે ને, કે આ ચોસલાને ગતિમાં લાવવા માટે એની ઉપર કોઈપણ દિશામાંથી કોઈપણ એક તરફ ચોક્કસ પ્રકારનું બાહ્ય બળ લગાડવું પડશે। આ બાહ્ય બળ કેવી રીતે લગાવવામાં આવે છે આપણે એની સમજ આગલા ચાર્ટની અંદર મેળવીએ। હવે આપણને આ ચાર્ટની અંદર દેખાય છે કે આપણે આગળ જે ચોસલું અથવા તો જે બોક્સ એને સ્થિર અવસ્થામાં જોયું હતું એને ગતિમાં લાવવા માટે બે બાળકો અહીંયા પ્રયત્ન કરી રહ્યા છે। કેવી રીતે પ્રયત્ન કરી રહ્યા છે આપણને આકૃતિ ઉપરથી સ્પષ્ટ દેખાય છે। એ બંને બાળકો પેલા ચોસલાને અથવા તો પેલું જે બોક્સ છે એ બોક્સને બંને બાળકો ભેગા થઈને એક જ દિશામાંથી ધક્કો મારી રહ્યા છે। આ ધક્કો એટલે કે બળ। તો એ જે બળ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે એ ચોસલું કોઈપણ પ્રકારની સપાટી ઉપર નિશ્ચિત મૂલ્યનું અંતર ચોક્કસ પ્રકારે કાપશે। આમ આપણે કહી શકીએ કે આ રીતે એક સ્થિર અવસ્થામાં રહેલા ચોસલાને બાહ્ય બળ આપીને ગતિમાં લાવી શકાય છે। તો આનો અર્થ આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે કોઈપણ પ્રકારના પદાર્થને ગતિમાં લાવવા માટે એની ઉપર ચોક્કસ પ્રકારનું બાહ્ય બળ લગાડવું પડે છે। આ પ્રકારની સંકલ્પનાને આપણે આગળ વિવિધ પદાર્થોથી સમજવાનો પ્રયત્ન કરીએ। આમ આપણે કહી શકીએ કે સામાન્ય રીતે કોઈપણ પ્રકારના પદાર્થને ગતિમાં લાવવા માટે અથવા તો તે પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે આપણે યા તો એ પદાર્થને ખેંચવું પડે અથવા તો એને ઠોકર મારવી પડે અથવા તો એને ધક્કો મારવો પડે। અહીંયા તમને આ કૃતિમાં ત્રણ જુદી જુદી અવસ્થા, જેમાં પ્રથમ અવસ્થાની અંદર એક બાળક ટ્રોલીને ધકેલી રહ્યો છે જેના કારણે ટ્રોલી એ સમતલ સપાટી ઉપર આગળની દિશામાં વધી રહી છે। બીજા પિક્ચરમાં જે દેખાય છે એ જ આકૃતિમાં બીજું જે ચિત્ર છે બાળકનું એક ટેબલના ડ્રોવરને પોતાની તરફ ખેંચી રહ્યો છે, એટલે એ પોતાની તરફ બળ આપી રહ્યો છે એમ કહી શકાય। જ્યારે એ જ પિક્ચરની અંદર ત્રીજા નંબરની આકૃતિમાં એક દીકરી છે, એ દીકરી પોતે એક બોલને હોકી સ્ટિક વડે ઠોકર મારી રહી છે અથવા તો ધકેલી રહી છે। એનો અર્થ અહીંયા કહી શકાય કે જેમ આગળના પ્રથમ પિક્ચરની અંદર ફૂટબોલને બાળક પોતાના પગ વડે કિક મારી રહ્યો હતો એમ અહીંયા આ જે છોકરી છે અથવા તો આ જે દીકરી છે પેલા દડાને પોતાની હોકી સ્ટિક વડે ઠોકર લગાડી રહી છે અથવા તો ધકેલી રહી છે। આમ ત્રણે ત્રણ પ્રકારના ચિત્ર પ્રમાણે આપણે કહી શકીએ તો અહીંયા જુદી જુદી રીતે પણ જે તે પદાર્થ ઉપર ચોક્કસ પ્રકારના બળ જ લગાડવામાં આવે છે। હવે અહીંયા બળ લગાડીએ એટલે થાય છે શું? તો ટ્રોલીને ધક્કો મારવાથી જે દિશામાં ધક્કો મારવામાં આવે છે એ જ દિશામાં ટ્રોલી આગળ વધે છે, ડ્રોવરને પોતાની તરફ ખેંચવાથી એ જ દિશામાં ડ્રોવર બહારની તરફ ખુલે છે, અને હોકી સ્ટિકથી દડાને જે દિશામાં ઠોકર મારવામાં આવે છે તો દડો પણ એ જ દિશામાં આગળ વધે છે। આ જ રીતે આપણે અન્ય બીજા ચિત્ર જોઈએ તો બીજા ચિત્રની અંદર પણ આપણે આગળ સમજાતા એ પ્રમાણે બે બાળકો એક કબાટને અથવા તો બોક્સને ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારબાદ એક બાળક એક ટેબલને ધક્કો મારી રહ્યું છે। એ જ રીતે તમે સ્કૂલની અંદર ચોક્કસ રીતે દોરડા ખેંચની રમત રમ્યા હશો કે જેમાં એક દોરડાને વચ્ચેથી ગાંઠ મારીને બંને બાજુ અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાની તરફ એને ખેંચીને દોરડાને પોતાની તરફ, તો અહીંયા શું થાય છે? દોરડા ઉપર બંને દિશામાંથી બળ લાગે છે। હવે કઈ દિશામાં એ વ્યક્તિ ખેંચાશે? તો જે બાજુથી વધુ બળ લગાડવામાં આવશે
अथवा तो जे दिशानी अंदर वधु ताकतवर लोको के जे दोरडाने सरळताथी खेंची सके छे ए तरफ ज बीजा भागना बधा ज लोको पहोंची जता होय छे। एज प्रमाणे एक अहींया दड़ो देखाय छे, बलून देखाय छे, बलून ने हथेळीना बे भागनी अंदर लईने एनी पर दबाण आपवामां आवे छे। दबाणनो अर्थ शुं थयो? बळ ज आप्युं ने, बॉलनी उपर बे हाथ वडे बळ आपवामां आव्युं छे बलून उपर। સ્પ્રિંગ છે, સાદી અવસ્થામાં જે સ્પ્રિંગને બંને તરફથી ખેંચીને તમે કરશો તો સ્પ્રિંગની આ છેડા જે છે એ પહોળા થાય છે। તો આ બધું જે અહીંયા દેખાય છે એ વિવિધ પ્રકારના પદાર્થોની ઉપર ચોક્કસ પ્રકારની દિશામાંથી બળ જ લગાડવામાં આવે છે। અહીંયા તમને આકૃતિમાં દેખાય છે કે એક ટેબલ ઉપર એક બ્લોક પડેલો છે। આ બ્લોકના બંને બાજુ હૂક લગાડેલા છે અને હૂકની સાથે દોરી બાંધેલી છે। હવે એ બંને હૂક બાજુથી એક જગ્યા સપાટી એક્સ છે અને એક જગ્યાની સપાટી વાય છે। બંને બાજુથી બે સરખી તાકાતવાળા બાળકો એ બ્લોકની સાથે બાંધેલી દોરીને ખેંચે છે। હવે તમે જ મને કહો કે બ્લોક કઈ તરફ ખસશે? પ્રશ્ન વિચારીને જવાબ આપજો। બંને સરખી તાકાતવાળા બાળકો એક્સ બાજુથી અને વાય બાજુથી જ્યારે પેલા બ્લોકની સાથે બાંધેલી દોરી વડે એને જ્યારે ખેંચશે તો તે બ્લોક કઈ તરફ ખસશે? એક્સ તરફ ખસશે? વાય તરફ ખસશે? ના। અહીંયા બ્લોક ના એક્સ તરફ જશે કે ના વાય તરફ જશે તો શું થશે? બ્લોક એ ટેબલની સમતલ સપાટી ઉપર જે જગ્યાએ છે એની એ જ જગ્યાએ સ્થિર રહેશે। કેમ આવું થાય છે? તો આવું થવા પાછળનું કારણ કે બ્લોક ઉપર બંને વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને બંને સમાન દિશાના છે, એટલે બે વિરુદ્ધ દિશામાંથી એક સરખું લાગતું બળ તો એનું પરિણામી મૂલ્ય શું હોય? ઝીરો હોય। એટલે કે બ્લોક એક્સની દિશામાં પણ નહીં ખસે કે વાયની દિશામાં પણ ખસતો નથી। તો આ પ્રકારના બળને આપણે એવું કહીએ કે આ પ્રકારના વિરુદ્ધ દિશામાં સમાન રીતે લાગતા બળની પરિણામી અસરનું મૂલ્ય શૂન્ય હોય છે। આવી જ રીતે આપણે અન્ય એક ચાર્ટની અંદર જોઈશું, આગળ આપણે જોઈ ગયા એક ચાર્ટની અંદર કે એક બોક્સ છે, એ બોક્સને બે બાળકો એક જ દિશામાંથી ધક્કો મારી રહ્યા છે તો બોક્સ ખસશે? બિલકુલ ખસશે। કેટલું ખસશે? બાળકો દ્વારા જેટલું બળ લગાડવામાં આવશે એટલા બળ જેટલું એ બોક્સ આગળ ખસે છે। આમ આપણે એવું કહી શકાય કે જ્યારે કોઈપણ પદાર્થ ઉપર નિશ્ચિત પરિણામનું બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે એ પદાર્થ જે તે બળની દિશાની અંદર નિશ્ચિત રીતે એ બળના મૂલ્ય જેટલું આગળ ખસે છે। આ પ્રકારના જે બળ છે આપણે એને વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે કરી શકાય, સંતુલિત અને અસંતુલિત બળ। એટલે શું? તો આપણે લાકડાના બ્લોકની જે સપાટીની વાત કરીને એ કેવા પ્રકારનું બળ થઈ ગયું તો એ સંતુલિત બળ કહેવાય। સંતુલિત બળનું પરિણામી મૂલ્ય હંમેશા શૂન્ય હોય। હવે આપણે સંતુલિત બળને ચોક્કસ જો વ્યાખ્યાયિત કરવું હોય તો આ રીતે કરી શકાય કે જે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો ન હોય તો તેવા પ્રકારના બળને સંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે। સંતુલિત બળનું પરિણામી મૂલ્ય હંમેશા શૂન્ય જ હોય। આથી એવું કહી શકાય કે સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ એ સ્થિર જ રહે, જ્યારે ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ જો તેની ઉપર સંતુલિત બળ આપવામાં આવે તો અચળ સ્વરૂપે પોતાની ગતિને અચળ વેગથી ચાલું જ રાખે છે। ક્યારેક ક્યારેક સંતુલિત બળોની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ જતો હોય છે। ઓકે, હવે આપણે વાત કરીએ છીએ બીજા પ્રકારનું બળ, એટલે અસંતુલિત બળ। અસંતુલિત બળ એટલે પેલા બોક્સને જે પેલા બે બાળકો ધક્કો મારે છે ને એની વાત, કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, જ્યારે ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ એ પોતે સ્થિર અવસ્થામાં આવે, એટલે કે પોતાના વેગમાં વધારો પણ કરી શકે અથવા તો ઘટાડો પણ કરી શકે, તો આ પ્રકારનું જે બળ છે એને અસંતુલિત બળ તરીકે ઓળખવામાં આવે। અસંતુલિત બળનું પરિણામી મૂલ્ય એ શૂન્ય સિવાયની કોઈ સંખ્યા, એટલે કે શૂન્યેતર જ હોય। તો વિદ્યાર્થીઓ, આ સંતુલિત બળ અને અસંતુલિત બળની વાત થઈ, હવે આપણે અન્ય એક વ્યાખ્યા સમજીએ કે જે બળની સાથે જ સંકળાયેલી છે, જેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ।
ઘર્ષણ બળ એટલે શું? તો જ્યારે પદાર્થ કોઈ સપાટી ઉપર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય, સમજી લેજો, કોઈ પણ સપાટી ઉપર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પણ તે પદાર્થની ગતિને અવરોધતું કોઈ નિશ્ચિત બળ લાગતું હોય, આ બળને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. અને ઘર્ષણ બળ હંમેશા જે તે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગતું હોય છે. આ વસ્તુને ખાસ સમજી લેજો. અહીંયા તમને આકૃતિની અંદર દેખાડેલું છે કે દડાની ઉપર ચોક્કસ પ્રકારની સપાટી દ્વારા જે બળ લાગતું હોય તેને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની જે કંઈ ચર્ચા કરી ગયા એ ચર્ચાના અર્થ સ્વરૂપે આપણે એટલું નિશ્ચિત અર્થઘટન કરી શકીએ કે જો કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવો હોય તો તે પદાર્થને બાહ્ય બળ લાગવું પડે, અને આ બાહ્ય બળ કેવા પ્રકારનું હોવું જોઈએ? અસંતુલિત પ્રકારનું બાહ્ય બળ હોવું જોઈએ. કે કોઈ પણ પદાર્થને ગતિશીલ રાખવા માટે એના ઉપર સતત અસંતુલિત બળ લાગતું રહેવું જોઈએ. જો તેની ઉપર બળ લાગ્યા કરે તો અને તો જ તે પદાર્થ ગતિમાં છે તેમ કહી શકાય. આમ આપણે અહીંયા એરિસ્ટોટલની જે વિચારસરણી હતી એને વૈજ્ઞાનિક અભિગમ અનુસાર સમર્થન આપી શકતા નથી. કારણ એરિસ્ટોટલે એવું કહ્યું હતું કે કોઈ પદાર્થ ગતિમાં હોય તો તે અવિરત રીતે ગતિમાં જ રહે છે, પણ વૈજ્ઞાનિક અભિગમ એવું કહે છે, વિવિધ પ્રવૃત્તિઓના અભ્યાસના આધારે આપણે કહીએ, કે કોઈ પણ પદાર્થને ગતિમાં અવિરત રીતે રાખવો હોય તો તેને સતત બાહ્ય બળ, બાહ્ય અસંતુલિત બળ આપ્યા કરવું પડતું હોય છે. હવે આના આધારે આપણે ગેલિલિયોની વિચારસરણીને આગળ વધારીએ. ગેલિલિયોએ ગતિ વિશેની જે વિચારસરણી દર્શાવી અથવા તો ગેલિલિયોએ જે તેના પ્રયોગોના આધારે તારણો આપ્યા એ તારણોની જો આપણે તપાસ કરીએ તો આપણે એટલું તો નિશ્ચિત કહીએ છીએ કે ગેલિલિયો એક એરિસ્ટોટલની વાત સાથે સમર્થનમાં હતા જ નહીં. એને એટલા માટે એમણે ઢાળના વિવિધ પ્રયોગો કરીને વિવિધ પ્રકારની સાબિતીઓ દ્વારા, અહીં તમને જુદા જુદા પ્રકારની જે તમને ચાર્ટ ઉપર જે આકૃતિ દેખાઈ છે તેમાં ઢાળ ઉપરથી લખોટી ગબડાવવામાં આવે કે નીચેથી ઢાળ ઉપર લખોટી ગબડાવવામાં આવે તો શું થાય? આપણે પહેલી આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી ઉપરથી નીચેની તરફ ગતિ કરવામાં આવે તો એ વખતે લખોટીનો વેગ અથવા તો ઝડપ વધારે હોય છે. બીજી જ આકૃતિની અંદર આપેલું છે આપણને કે લખોટીને જ્યારે નીચેથી ઢાળ ઉપર ગબડાવવામાં આવે તો લખોટી ગબડે છે ખરી, પણ નીચેથી ઉપરની તરફ એનો વેગ પ્રથમ આકૃતિ જેટલો વધારે હોતો નથી. ત્રીજા નંબરની આકૃતિમાં લખોટીને સુરેખ પથ ઉપર ગબડાવવામાં આવે છે. આમ ગેલિલિયોએ જુદા જુદા પ્રકારના પરિણામો આપ્યા અને એણે ઢાળના આ પ્રયોગો જે કર્યા એ પ્રયોગની અંદર એણે ઘર્ષણ રહિત સપાટીનો ઉપયોગ કરીને વિવિધ તારણો આપ્યા. એણે અવલોકનો કર્યા અને અવલોકનના આધારે એણે જે પરિણામો આપ્યા અથવા તો જે તારણો આપ્યા એ ગતિના અભ્યાસને સરળ બનાવવામાં બહુ મહત્ત્વના સાબિત થયેલા છે. ગેલિલિયોએ સૂચ્યું કે જ્યારે બે સમાન ઢાળવાળી ઘર્ષણરહિત સપાટીમાંથી કોઈ પણ એક ઢાળ ઉપરથી અમુક નિશ્ચિત ઊંચાઈએથી જ્યારે લખોટીને ધક્કો માર્યા વગર ગતિ કરવા દેવામાં આવે તો તે લખોટી સરળતાથી બીજા ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચી જતી હોય છે. આગળના ચાર્ટની અંદર તમે આ આકૃતિને સ્પષ્ટ રીતે સમજી શકો છો કે એક ઢાળ ઉપરથી ગબડાઈ છે અને જે રીતે ગબડાઈ હતી, જેટલા અંતરથી ગબડાઈ હતી તે લખોટી એટલા જ અંતર ઉપર બીજા ઢાળ ઉપર પહોંચી જાય છે. ઉપરની આકૃતિની અંદર એ અને બીની અંદર તમે આ અવલોકન સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે આ પ્રથમ સપાટીનો ઢાળ અચળ રાખી આપે અને બીજી સપાટી જે છે એનો ઢાળ ઘટાડવામાં આવે કે વધારવામાં આવે તો પણ લખોટી પહેલાંના જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરતી હોય છે. અહીંયા તમને ત્રીજા નંબરની આકૃતિમાં જુદા જુદા પ્રકારની ઢાળની સપાટી સ્પષ્ટ રીતે દેખાય છે. આમ આપણે આ તમામ લખોટીના ઢાળવાળા પ્રયોગ પરથી એટલું નિશ્ચિત તારણ આપી શકીએ છીએ કે લખોટીને ગતિ બદલવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે, પરંતુ લખોટીને અચળ રીતે ગતિ ચાલુ રાખવા માટે
કોઈપણ પ્રકારના પરિણામી બાહ્ય બળની જરૂર પડતી નથી. આમ આપણે એવું કહી શકીએ કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ આવશ્યક છે. પરંતુ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે આ બળની કોઈપણ પ્રકારની જરૂર વર્તાતી નથી. તો આમ ગેલિલિયોના આ ગતિ વિષયક નિયમના આધારે વિવિધ પ્રકારના ઢાળના મૂલ્યો અને ઢાળની ગતિ, ઢાળની ઉપર વિવિધ પ્રકારના પદાર્થોની ગતિનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ છીએ. તમે ઢાળ સિવાય સુરેખ પથ ઉપર પણ આ પ્રકારની ગતિનું અવલોકન કરીને તમે નિશ્ચિત રીતે ગતિનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકો છો. હવે ઢાળના આ નિયમો પરથી આપણે આગળ એટલું તો નિશ્ચિત થઈ ગયું કે એરિસ્ટોટલની જે સંભાવના હતી એ તાર્કિક હતી, એ કોઈ પ્રાયોગિક રીતે એને સમર્થન એણે પોતે પણ દર્શાવેલું નહોતું. જ્યારે ગેલિલિયોએ જે કંઈ આપેલું હતું એ એણે પ્રાયોગિક અવલોકનોના આધારે આપેલું હતું. અને એ અવલોકનોના આધારે આગળ જતાં જ્યારે આ જ વસ્તુ વિશે વધુ સંશોધનો થયા ત્યારે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગેલિલિયોની વાતનું સમર્થન કર્યું અને ગેલિલિયોના નિયમના આધારે ન્યૂટને ગતિનો પ્રથમ નિયમ આપ્યો. આ ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ જે હતો ને એ એટલું નિશ્ચિત રીતે કહી શકાય છે કે આ પ્રકારની વસ્તુ હતી કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ રહેશે, અને જો અચળ વેગી ગતિ કરતો હોય તો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આપણે આના આધારે એવું કહી શકીએ, ચોપડી અહીંયા આકૃતિમાં એક ચોપડીનું ઉદાહરણ આપેલું છે. આ ચોપડીને કોઈપણ એક દિશા તરફ, એ ચોપડી અત્યારે સ્થિર અવસ્થામાં છે, પણ જો તેને કોઈપણ એક દિશા તરફ ધક્કો મારવામાં આવે, ધક્કો મારવાનો અર્થ શું થયો કે તેને બાહ્ય બળ આપ્યું કહેવાય, તો ટેબલ પર પડેલું આ જે પુસ્તક છે અથવા તો જે ચોપડી છે એની ઉપર જ્યારે અસંતુલિત બાહ્ય બળ નહીં આવે ત્યાં સુધી સ્થિર રહેશે, પણ જેવું અસંતુલિત બળ લગાડવામાં આવશે તો તે ચોપડી પોતાના મૂળ સ્થાનથી પરિવર્તિત થઈને આગળ પહોંચશે. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ ઉપર પણ આ જ રીતે જ્યારે અસંતુલિત બાહ્ય બળ લાગશે ત્યારે તે પદાર્થ અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહેશે. ઘર્ષણ રહિત સપાટી ઉપર અહીં આકૃતિમાં તમને દેખાય છે કે સ્થિર અવસ્થા ઉપર ઘર્ષણ રહિત સપાટી ઉપર દડાને જ્યારે ગતિ કરાવવામાં આવે તો તે અચળ વેગથી ગતિ જ કરે છે. જો વ્યવહારની અંદર પ્રેક્ટિકલી જોવા જઈએ તો ઘર્ષણ રહિત સપાટી સંભવ બનતી જ નથી. એવી કોઈ સપાટી નથી કે જે સપાટી તેની ઉપર ગતિ કરતા પદાર્થ ઉપર કોઈપણ પ્રકારનું બળ ન લગાડે, એટલે વ્યવહારિક રીતે સમજ બિલકુલ નથી આવતી. તો આના આધારે આપણે જડત્વની વાત કરીશું. તો જડત્વ એટલે શું? તો જડત્વ એટલે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અથવા તો અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને પદાર્થના જડત્વ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો નિશ્ચિત રીતે વિરોધ તો કરે છે, પણ કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની જે પ્રકૃતિ અથવા તો જે સ્વભાવ છે એ સ્વભાવને જ આપણે જડત્વ તરીકે ઓળખીએ છીએ. આ જડત્વ ત્રણ પ્રકારના હોય, સ્થિર અવસ્થાનું જડત્વ, ગતિમાન અવસ્થાનું જડત્વ અને દિશાનું જડત્વ. આ જડત્વ વિશેની વધુ આગળ ચર્ચા આપણે આવતા અંકની અંદર કરીશું. જડત્વના આ ત્રણે ત્રણ પ્રકારો અને તેના વિશેની વિવિધ માહિતી તેમજ આગળ ગતિના બીજા નિયમો અને ખ્યાલો વિશેની ચર્ચા આપણે આવતા અંકની અંદર કરીશું. ત્યાં સુધી ટેક કેર, સ્ટે હોમ, સેફ હોમ.